આજકાલ હૃદયરોગના કારણે થતા મૃત્યુના સમાચાર સતત વધી રહ્યા છે. સારું સ્વાસ્થ્ય ધરાવતા વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે અને તેનું મૃત્યુ થયાના ચોંકાવનારા કિસ્સાઓ પણ બની રહ્યા છે. રસ્તા પર ચાલતા ચાલતા લોકો ઢળી પડે છે અને મૃત્યુ પામે છે. કેટલાક કિસ્સામાં તો સારા પ્રસંગે ઉજવણી કરતા લોકો અચાનક મોતને ભેટે છે. આ તમામ કિસ્સાઓમાં મોતનું કારણ સામાન્ય હોય છે. હાર્ટ એટેક અથવા તો હાર્ટ ફેલ્યોર આખરે કેમ વધી રહ્યું છે? આ હાર્ટ એટેકના કિસ્સાઓ એક સમયે જે સમસ્યા 50 વર્ષથી ઉપરના જ લોકોમાં જોવા મળતી હતી તે હવે યુવાનોમાં કેમ જોવા મળી રહી છે? હાર્ટ એટેકથી અચાનક થતા મોતનું કારણ અને તેનું નિવારણ શું છે? આ તમામ સવાલોના જવાબ આપણે મેળવીશું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર કાર્ડિયોલોજીસ્ટ પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલ પાસેથી. પદ્મશ્રી વિજેતા અને જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર તેજસ પટેલ આપણી સાથે જોડાયેલા છે, તેમનાથી વાત કરીશું. ડૉક્ટર સાહેબ, છેલ્લા ઘણા સમયથી હાર્ટના જે પેશન્ટ્સ છે અને હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ છે સતત વધી રહ્યા છે. શું આંકડાઓ ખરેખરમાં વધી રહ્યા છે? આ છેલ્લા 15-એક વર્ષથી તે 15-20 વર્ષમાં આ ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે. નાના યંગ જનરેશનના જે કહેવાય એવા લોકોમાં પણ આ પ્રોબ્લેમ જોવા મળે છે. થયું એવું કે કોવિડ ટાઈમમાં જે 2-2.5 વર્ષ બધું સ્ટેગ્નેશન ચાલતું હતું એ દરમિયાન જે અમુક હાર્ટના કિસ્સાઓ આવ્યા અને એમાં કોવિડની સાથે કોરિલેટ થયું કે એમાં આખો પ્રોબ્લેમ જુદો હતો કે ભાઈ કોવિડની ટ્રીટમેન્ટ લઈને ઘરે ગયા પછી 3-4 અઠવાડિયા આવતા હતા અને એમાં લોહીના ગઠ્ઠા કોવિડ રોગના રિલેટેડ થતા હતા. એટલે લોકોને એક એવું પણ થાય છે કે આ કોવિડના કારણે આ બધું વધ્યું છે આ તે, પણ એવું નથી. એકચ્યુઅલી આ વસ્તુ અમે તો કેટલા વર્ષોથી જોતા જ આવ્યા છીએ યંગ જનરેશનના કેસીસ. પહેલાંના જમાનામાં હતું કે ભાઈ ખાલી ઠંડીમાં અને શિયાળામાં જ આવા કેસ આવે, એમ લગભગ ઉનાળામાં એટલા જ કેસ આવે છે. લોકોમાં અવેરનેસ વધી છે અને લોકોમાં કોવિડના કારણે જે તકલીફ એ વખતે હતી એના કારણે જે ગભરાટ વધ્યો છે અને એના કારણે ઘણી વખતે લોકો કોવિડની વેક્સિનને દોષ આપે છે, એ વસ્તુ બરાબર નથી. લોકો કેવી રીતે સાવચેત રહી શકે? લાઇફસ્ટાઈલ મેનેજમેન્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આની અંદર, કારણ કે અત્યારની જનરેશનમાં કસરતની અવેરનેસ એ વધારે છે, બધું બરાબર છે, પણ ખોરાકની જે પેટર્ન છે ને અને જે ખોરાકની અંદર અમુક ટાઈપનું ફૂડ કે ભાઈ જેમાં ટ્રાન્સફેટ અને સિમ્પલ કાર્બ બહુ જ વધારે હોય અને એ જ ફૂડ ટેસ્ટમાં વધારે સારું લાગે એટલે લોકો બહુ યંગ જનરેશન બહુ કન્ઝ્યુમ કરે છે એ ફૂડ. એ અને બીજું કે કોમ્પિટિશન અને પિયર પ્રેશર ઓફ પરફોર્મન્સ, એ રસ્તા ઉપર રેકડી ખેંચતો મજૂર હોય એને બી કોમ્પિટિશન છે. રિક્ષા મોટો એક્ઝિક્યુટિવ હોય કોઈ કંપનીનો એ કે કોઈ મોટો બિઝનેસમેન કે ઇન્ડસ્ટ્રીયલ એ, બધાને જ આ ચિંતા છે અને એના કારણે જે ગરબડ થાય છે અંદર અમુક અંતસરાઓની એ બી ઘણી વખત આખો રોલ પ્લે કરે છે. એટલે ખાવા પીવાનું, કસરત, એ ઉપરાંત એક સ્ટ્રેસ મેનેજમેન્ટ, દરેક જણાએ કોક રીતે મેડિટેશન કે અમુક જાતના બેઝિક પ્રાણાયામ, અનુલોમ વિલોમ, શાવાસન, આ બધાની પ્રેક્ટિસ કરતા રહેવું. કયા પ્રકારના ચેન્જીસ તમે જોઈ રહ્યા છો હાર્ટના રિલેટેડ છેલ્લા 30-એક વર્ષ? આ જ વસ્તુ છે ભાઈ, યંગ જનરેશનમાં હાર્ટ એટેક, એન્જાઇના, હૃદયની નળીઓના બ્લોક, સ્ટ્રોકના ઇન્સિડન્ટ્સ, આ બધું વધી રહ્યું છે. યંગ જનરેશનમાં જાય છે એમાં ઘણી બધી વસ્તુઓ આપણે ઇન્વાઇટ કરેલી વસ્તુઓ છે. આપનો અનુભવ શું કહે છે? આગામી સમયની અંદર પરિસ્થિતિઓ કઈ દિશા તરફ જઈ રહી છે? કારણ કે લોકોનું સ્ટ્રેસ તો વધી જ રહ્યું છે સર. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ઇવન હાર્ટની અંદર બી મને એવું લાગે છે કે ઓવરઓલ છે ને પ્રિવેન્શનનો એક જમાનો આવશે. હાર્ટ એટેકના કિસ્સા જે છે અને હાર્ટ ફેલિયર, શું બેની વચ્ચે કોઈ અંતર ખરું? હાર્ટ ફેલિયર હૃદયના પમ્પિંગનો પ્રોબ્લેમ છે અને હાર્ટ એટેક જે છે હૃદયની નળી બ્લોક થઈ અને હૃદયના મસલ પર જે નુકસાન થાય છે એમાંય પમ્પિંગ બગડી શકે એનો પ્રોબ્લેમ છે. પણ આ બધામાં તમે જે કહો છો કે નાચતા હોય, કસરત કરતા હોય એમાં થયું, પણ 100 હાર્ટ એટેકના દર્દી એક લાઇનમાં સૂતેલા હોય એને પૂછો ને તો એમાંના 50 એવા હશે કે જેના આગલી સેકન્ડ સુધી એને કોઈ હાર્ટનો પ્રોબ્લેમ છે કે એની ખબર નથી હોતી. કારણ કે 40-50% વાળો બ્લોક બી જો હોય અંદર કે જે આમ કોઈ તકલીફ ના આપે, દુખાવો બી ના આપે, પણ કોઈક કારણસર કોઈ સ્ટ્રેસને લઈને એ બ્લોક ફાટે અને એ રફ સરફેસ થાય, એના ઉપર ક્લોટ થાય અને નળી બંધ કરે તો હાર્ટ એટેક લઈ શકે, એક વાત. બીજું કે યંગ જનરેશનમાં આ કિસ્સાઓ જે થાય છે એમાં ઘણી વખતે હૃદયનો મસલ જાડો થઈ ગયો હોય, જેને હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપથી કહે, એ મિસ થઈ ગયું હોય તો થાય.
કે અમુક પ્રકારના ઇલેક્ટ્રિક સર્કિટના પ્રોબ્લેમ જેને ચેનલોપથી કહે છે, પ્રોલોંગ ક્યુટી સિન્ડ્રોમ આ તે, એ જન્મથી હોય, પણ એમાં જ્યારે ગતિની અનિયમિતતા આવે ત્યારે સડન ડેથ થાય, એટલે આવા બી થોડા કારણો છે. સર, જે રીતે હાર્ટ એટેકના કેસીસ વધ્યા છે, શરૂઆતની જો વાત કરીએ તો કેટલી ઉંમરે લોકોએ સાવચેતીના ભાગરૂપે કયા પ્રકારના ટેસ્ટ કરાવવા હિતાવવા? નોર્મલી તો જો તમારે રિસ્ક ફેક્ટર વધારે હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ફેમિલીની અંદર આ પ્રોબ્લેમ, કોલેસ્ટ્રોલનું પ્રમાણ આ તે, તો એવા લોકોએ થોડું યંગ એજની અંદર 35-40 વર્ષે એક વખત બેઝિક ચેકઅપ કરાવી લેવું જોઈએ, અને પછી દર વર્ષે એક વખત લોહીની તપાસ કરાવી જોઈએ, અને દર બે વર્ષે કે ત્રણ વર્ષે એક વખત ઇકો, ટ્રેડમિલ બધું કરાવતા રહેવું જોઈએ. બદલાતી પરિસ્થિતિઓ અને વધતા કેસ વચ્ચે ડરવાની કેટલી જરૂર? ડરવાની તો કોઈ જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર છે, અને જેન્યુઇનલી સ્ટ્રેસ મેનેજ, લાઇફસ્ટાઈલ મેનેજમેન્ટની જરૂર છે. કેટલાક લોકો વેક્સિનને દોષ આપવાની શરૂઆત કરી દીધી કોઈ પણ જાતના નોલેજ વગર. આપનો અનુભવ શું કહે છે? ના ના, એક વસ્તુ સમજી લો કે ભારત દેશની પ્રજા બચી છે મહદઅંશે, અને ઓછામાં ઓછી તકલીફમાંથી દુનિયામાં કહેવાય કોવિડમાંથી એક દેશ બહાર આવ્યો હોય તે ભારત છે, અને એ ક્રેડિટ ગવર્નમેન્ટને અને પ્રાઇમ મિનિસ્ટરને આપવી જ ઘટે, જેટલી આપો એટલી ઘટે. તો હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે જો અવેરનેસ હશે અને સમયાંતરે પોતાના શરીરના વિશે જો લોકો અવગત હશે તો હાર્ટ એટેકના કિસ્સાથી લોકો પણ બચી શકશે અને પોતાની આસપાસના લોકોને પણ સાવચેત રાખી શકાશે. કેમેરામેન અમિત સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ.